141 મી રથયાત્રાનો પાવન અવસર આવી પહોંચ્યો છે ત્યારે 22 કિમી લાંબા રૂટમાં ફરવાની છે ત્યારે આજ રોજ પોલીસ વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી સાથે ઉચ્ચ અધિકારીઓએ જગન્નાથ મંદિર ખાતે શીશ ઝુકાવી શરૂઆત કરી હતી. 141મી રથયાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે 14મી જુલાઈને દિવસે લગભગ 22 કિલોમીટર લાંબી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથ પોતે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સમગ્ર શહેરની નગરચર્યા નીકળવાના છે ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ રહી ના જાય અને પૂરતી તકેદારી રાખી શકાય તે હેતુથી તંત્ર અને એમાં પણ પાનગૃહ ખાતું અને પોલીસ ખાતું ખૂબ જ તકેદારી રાખીને કાર્ય કરી રહ્યું છે. 141મી રથયાત્રાને અવગણતરીના દિવસો બાકી છે ત્યારે 141મી રથયાત્રાનો પાવન અવસર આવી પહોંચ્યો છે ત્યારે 22 કિમી લાંબા રૂટમાં ફરવાની છે ત્યારે આજ રોજ પોલીસ વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ દ્વારા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી સાથે ઉચ્ચ અધિકારીઓ જગન્નાથ મંદિર ખાતે શીશ ઝુકાવી શરૂઆત કરવામાં આવી હતી. સંસ્કૃતિને ઉજાગર કરતી સમગ્ર દેશની અંદર ગુજરાતની ઓળખ સમાન આપણા સૌનું જે શ્રદ્ધા કેન્દ્ર છે અને આસ્થા કેન્દ્ર છે એવી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા 14મી જુલાઈએ સમગ્ર મહાનગરની અંદર 22 કિલોમીટર જેટલા લાંબા રૂટની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરવાની છે. આ રથયાત્રાના બંદોબસ્તના સંદર્ભમાં આજે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર આખી બંદોબસ્તનું અમે સુપરવિઝન કર્યું છે અને સાથે સાથે જે 22 કિલોમીટરનો રૂટ છે એ રૂટમાં રાજ્યના ગૃહ સચિવ, અગ્ર ગૃહ સચિવ શ્રી ડાગોરજી, અમારા ડીજીપી શ્રી શિવાનંદ ઝાજી, પોલીસ કમિશનર શ્રી એકે સિંહજીની સાથે સમગ્ર રૂટ ઉપર આજે અમે નિરીક્ષણ કરવાના છીએ. આ નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં દર્શન કરી એમને શીશ ઝુકાવી અને મહંત શ્રી દિલીપદાસજીને પણ મળીને એમના પણ આશીર્વાદ લઈને આ કામગીરી જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે એનું આજે નિરીક્ષણ કરવા માટે સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું. કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.